सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। બધાય ભક્તોનેથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથની અંદર કડવું નવ એમાં છેલ્લે એમ કથા લખે છે, પ્રહલાદજીને મારવા માટે અસુરોએ ઘણા બધા ઉપાય કર્યા. એની અંદર પ્રહલાદજીને કૂવામાં નાખ્યા, પ્રહલાદજીને પહાડ ઉપરથી નાખ્યા, કિચડમાં નાખીને ડબાવી દીધા, શસ્ત્રોથી માર્યા અને છેલ્લે અગ્નિની અંદર પણ બાળવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ જેને રામ રાખે અને કોણ ચાખે એ ન્યાયે પ્રહલાદજી બધા જ સંકટની અંદરથી બચી જાય છે. ભગવાન એમની સદાય રક્ષા કરે છે. 7 વર્ષના બાળક હોવા છતાં પણ 100 વર્ષનો નારદજીનો સમાગમ, એના કારણે ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની નિષ્ઠા, એમાંથી પ્રહલાદ ડગતા નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પ્રહલાદજીની પરીક્ષાને સાંભળી, આ પરીક્ષાને જોઈ જે સજ્જનો હતા, જે દેવતાઓ હતા, એવા બધાય પુરુષોના આંખની અંદર આંસુ આવી ગયા છે કે કેવી પ્રહલાદજીની આટલી ઉંમરે ભગવાન પરીક્ષા કરે છે. આગળ સ્વામી લખે છે કડવા 10માં, નથી હરિજનને ધીરજ સમધનજી, નથી હરિજનને ધીરજ સમધનજી, કામ દામ આવે એ દોઈલે દનજી, કામ દામ આવે એ દોઈલે દનજી, જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિગનજી. નિષ્કુળાનંદ સ્વામી પ્રહલાદજીના આખ્યાન એના દ્વારા હવે થોડો ઘણો ઉપદેશ આપણને સર્વને આપે છે. સ્વામી કહે છે, નથી હરિજનને ધીરજ સમધનજી, હરિભક્તનું, હરિભક્ત જે થયો, મોક્ષના માર્ગે જે ચાલ્યો, ભગવાનનો ભક્ત જે થયો, એ ચાહે ત્યાગાશ્રમમાં હોય, ચાહે ગૃહસ્થાશ્રમમાં હોય, ચાહે યુવાન હોય, ચાહે વૃદ્ધ હોય, એનું ધન જો કોઈ હોય તો ધીરજ છે. આપણું ધન જ ધીરજ છે. કારણ કે જે જગ્યાએ આપણે બધા રહ્યા છીએ એ ઉપાધિઓનું ઘર છે. મૃત્યુલોક, પૃથ્વીલોક ઉપાધિઓનું ઘર છે. અનેક પ્રકારની ઉપાધિઓ અહીં આગળ આવે જ છે.
ભક્તને પણ આવે છે, અભક્તને પણ આવે છે, પરંતુ એ ઉપાધિઓ સામે જે ભક્ત છે એની પાસે ધીરજરૂપી ધન હોય. કામ દામ આવે એ દોઈ લે દનજી, જેવી રીતે કોઈની પાસે રૂપિયા હોય, ધન હોય, સંઘરીને રાખ્યું હોય તો દુષ્કાળ પડે ને ત્યારે એને ધન ચાલે. જેવી રીતે કોઈ રૂપિયા થોડા જ્યારે વધારે કમાતો હોય એ સમયે થોડા બચાવીને રાખ્યા હોય તો જ્યારે ક્યારેક કોઈક મોટો ખર્ચો આવે, લગ્ન પ્રસંગ આવે, દવાખાનું આવે ત્યારે એને રૂપિયા કામ લાગે. એવી રીતે ધીરજરૂપી ધન જેને ભેગું કરેલું હોય, એવો જે ભગવાનનો ભક્ત છે, એને જ્યારે કોઈક વિપત્તિનો સમય આવે, આપત્તિનો સમય આવે ત્યારે ધીરજરૂપી ધન બહુ કામ લાગે. તમે જો ધીરજ નહીં રહેવાના કારણે એક વ્યક્તિનું દુઃખ આવ્યું હોય ને, એની જગ્યાએ ઘણી વખત પરિવારોમાં 10-10 વ્યક્તિનું દુઃખ ઉત્પન્ન થતું હોય છે. એકનું દુઃખ સાંભળ્યું, બીજો દુઃખી થઈ ગયો, ધીરજ ગુમાવી દીધી, ત્રીજો દુઃખી થઈ ગયો, કોઈ સુસાઇડ કરે, કોઈને એટેક આવી જાય, કોઈને બીજી રીતની તકલીફો થઈ જાય, એ બધું જ કારણ છે ધીરજ ગુમાવવાના કારણે. ભગવાનના ભક્તએ ધીરજરૂપી ધન વિચારપૂર્વક ભેગું કર્યા કરવું જોઈએ, પોતાના જીવનમાં ધીરજને કેળવવી જોઈએ. જો આપણે ધીરજને કેળવેલી નહીં હોય, ધીરજને કેળવવા પાછળનો હેતુ એ છે કે ધીરજને કેળવેલી નહીં હોય તો આપણે ઘણી બધી ખોટ ખાશું. એક સૌથી પહેલી ખોટ તો એ ખાશું, જ્યારે વ્યક્તિ ધીરજરહિત થાય છે ત્યારે કોઈ પણ નિર્ણય કરી લે છે, યોગ્ય કે અયોગ્ય નિર્ણય બાબતે વિચારતો નથી. જેવી રીતે ડૂબતો માણસ તરણું પકડીને પણ તરવાની ઈચ્છા કરે, એમ ધીરજ વિહોણો વ્યક્તિ એ પોતે પોતાને નુકસાન થાય એવો નિર્ણય પણ ઉતાવળના કારણે, ધીરજ નહીં હોવાના કારણે કરી બેસે છે. બીજી વસ્તુ, ધીરજ નહીં હોવાના કારણે વ્યક્તિ ઉતાવળના નિર્ણયમાં ક્યારેક આત્મઘાત પણ કરી શકે છે. અને ત્રીજું, મોટા મોટું નુકસાન એને એ થાય છે કે જો ધીરજ ના હોય તો સત્સંગ છૂટી શકે છે, ભગવાન પણ છૂટી શકે છે, સંત પણ છૂટી શકે છે, શાસ્ત્રો પણ છૂટી શકે છે. કારણ કે ધીરજ ન રહી, અચાનક કોઈ ઉપાધિ આવી એટલે તરત જ સીધું ભગવાન તરફ આંગળી થઈ જાય, ભગવાને આપણી સામું જોયું નહીં, ભગવાન આપણને કાંઈ હાચવતા નથી, ભગવાનનું આટલું ભજન ને સેવા કરીએ છીએ તોય ભગવાન કાંઈ જોતા તો છે નહીં, એમ કરીને ભગવાનને પડતા મૂકે એટલે ભગવાન છૂટી જાય. બહુ વરી પાછો એમાંથી દુઃખી થાય તો બીજો ઉદ્વેગ થાય ને બીજા 10 કામ બગાડે, કારણ કે બીજા 10 કામના નિર્ણય ખોટા કરે, અથવા ઉતાવળથી કરે, અથવા ઉદ્વેગમાં કરે, એના કારણે બીજા વ્યક્તિઓને પણ દુઃખ આપે, કારણ કે ધીરજ રહિત થઈ ગયો એટલે. અને ત્રીજું થાય છે, મરે છે પણ ખરો. વ્યક્તિ ક્યારે કોઈને સળગવું, કોઈને ઝેર પીવું સારું લાગે? જે વ્યક્તિઓએ સુસાઇડ કર્યા છે એ વ્યક્તિઓને સુસાઇડ કરતાં પહેલાં કોઈ એમ કે એના 2 વર્ષ પહેલાં જ્યારે બરાબર હેપ્પી હોય, ખુશ હોય ત્યારે કે લો આ ઝેર પી લો, તો પીવે? એને કોઈ એમ કે હળગી જાય તો હળગી જાય? કોઈને સારું નથી લાગતું, પણ એવી પીડા પણ એને એ ખબર નથી. ધીરજમાં એને પોતાનું એક દુઃખ ટાળવા માટે ધીરજ રહિત થઈને બીજા દુઃખને વહોર્યું, એ દુઃખ એટલું મોટું વહોરી દીધું હોય કે એકવાર તો પગલું ભરાઈ ગયું પણ પછી પસ્તાવો બહુ થાય. પણ ત્યારે ટાઈમ ના રહ્યો હોય. ઘણા માણસો કેરોસીન છાંટીને મરી જાય છે, ઘણા માણસો દવા પીને મરી જાય છે, ઘણા માણસો ઉપર બિલ્ડિંગ પરથી પડીને મરી જાય છે. એકવાર તો કરતા તો કરી નાખે પણ પછી ઘણો પસ્તાવો થાય, પણ ટાઈમ પોતાના હાથમાંથી જતો રહ્યો હોય. ભગવાનનો ભક્ત ધીરજરૂપી ધન રાખે, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય, ગમે એવી. આપણે રોડ ઉપર આવી જઈએ, કરોડપતિઓ રોડ ઉપર આવી જઈએ, આપણા પરિવારની અંદર બધાનું મૃત્યુ એક સાથે આવી જાય, જે મોટા મોટા દુઃખ જેને ગણવામાં આવે, આપણા શરીરની અંદર અનેક પ્રકારની વ્યાધિઓ આવી જાય, ગમે એવી ઉપાધિઓ આવી જાય,
આપણે જેલમાં જવાનું થઈ જાય, વગર વાંકે જેલમાં જવાનું થઈ જાય, વગર વાંકે આપણને કેટલી પ્રકારની બધી બાજુથી કુટુંબ પરિવારની ઉપાધિઓ આવી જાય, પણ ત્યારે ભગવાનનો ભક્ત ધીરજ રાખે. જો ધીરજ રૂપી ધન હશે ને તો પરમાત્મા રૂપી મૂડી ટકશે. આપણી સૌથી અમૂલ્યમાં અમૂલ્ય પ્રોપર્ટી હોય ને તો સત્સંગ છે. આપણી સૌથી અમૂલ્યમાં અમૂલ્ય આપણી જો કોઈ સંપત્તિ હોય ને તો મહારાજ છે, મહારાજના સત્પુરુષો છે, મહારાજના સંતો ભક્તોના સત્સંગ છે. ધીરજરૂપી ધન જો આપણે ગુમાવી દઈશું તો આ સત્સંગરૂપી સંપત્તિ પણ આપણા હાથમાંથી જતી રહેશે. જ્યાં સુધી આ સત્સંગરૂપી પ્રોપર્ટી આપણા હાથમાં છે, બાકીનું બધું જતું રહે, ચિંતા નથી, ચિંતા નથી. પણ ધીરજરૂપી ધન તો જોશે. ભગવાનના ભગતે આ ધનને ભેગું કરી રાખવું, કહેતા વિચારપૂર્વક જે કોઈ આપણે કાર્ય કરીએ ને એની અંદર 0.2% નેગેટિવિટી આવે એટલું વિચારી રાખવાનું તો ધીરજ રહે. કોઈ પણ કાર્ય કરીએ એમાં 0.2% એની નેગેટિવિટી, એનું રિએક્શન શું આવે. જેમ કે તમે બિઝનેસ નાખ્યો તો તમે એવું જ વિચાર્યું કે બિઝનેસ સફળ જ થવાનો, વાત સાચી છે, તો જ બિઝનેસ લેવાય, તો જ તમે બિઝનેસ કરવા જાઓ, નો પ્રોબ્લેમ, તમે એવું વિચારો. પણ એના 0.2% એવું પણ વિચારો કે કદાચ આ બિઝનેસ ન ચાલ્યો, મેં ધાર્યું કે આ બિઝનેસમાંથી મને 5,000 મળશે એની જગ્યાએ 1,000 જ મળે તો શું, તો શું, એ વિચારવાનું. આપણે કોઈ પણ વસ્તુના 0.2% પણ નેગેટિવિટી તરફથી વિચાર્યા વિના ચાલ્યા કરતા હોઈએ છે, એટલે જ ધીરજરૂપી ધન આપણી પાસે ભેગું થતું નથી. કોઈને અમે સત્સંગ કરાવીએ, સત્સંગ કરાવીને એને સત્સંગમાં લઈએ તો અમને તો બહુ હોય કે આ બહુ પાક્કો થઈને બરાબર પાક્કો થઈ જાય. પણ કદાચ માની લો કે એ ન થયો તો શું, તો અમે એવું વિચારીએ કે અમારી મજૂરી તો પાકી, એ ના થયો એનું નસીબ, અને ભગવાનના દરબારમાં ભગવાનને એટલી ખોટ, પણ અમે તો મજૂરી કરીએ, અમારી મજૂરી તો સાચી, તો એ અમને ધીરજ આપે. અમે માની લો કોઈને પાછળ બહુ મહેનત કરી હોય સત્સંગ કરાવવા, રાત દિવસ ઉજાગરો કર્યો હોય અને રાત દિવસ એની પાછળ બહુ વિટાયા હોઈએ કે આને સત્સંગ થઈ જાય, થઈ જાય, થઈ જાય, થઈ પણ ગયો અને તૂટી પણ ગયો, તો જો વિચારેલું હોય કે કદાચ આને ધક્કો લાગે તોય પ્રયત્ન કરીશું બચાવવા, અને તોય જો ના બચ્યો તો કાંઈ નહીં, મેં રસ્તા પાયા જ નહોતા. રસ્તા હોય આપણી પાસે તો ચિંતા, હતું જ નહીં એની શું ચિંતા, હતું જ નહીં, આ બધું ક્યાં હતું આપણી પાસે, બસ વિચારી લીધું તો તરત પતી ગયું, એનું કાંઈ દુઃખ ના થાય. ધીરજરૂપી ધન એવું છે. ધીરજરૂપી ધન ભગવાનના ભક્તે 0.2% દરેક કાર્ય જે સારું કરતા હોઈએ ને એમાં, એનો અર્થ એ નથી કે કોઈ કાર્યની પાછળ બસ નિષ્ફળતા વિચાર્યા કરવી, કોઈ કાર્યની પાછળ નેગેટિવિટી વિચાર્યા કરવી, પણ આપણા માઇન્ડમાં ક્યાંક સેટઅપ તો હોવું જોઈએ કે આવું જો થાય તો હું શું કરીશ, આવું જો થાય તો મારી પાસે કઈ એવી સ્ટેબિલિટી છે કે જેના કારણે હું ઊભો રહી શકું. આ તો જોઈએ જ, જો એ ન હોય તો ધીરજરૂપી ધન આપણે ગુમાવી બેસીએ, અને એ ગુમાવતા સત્સંગ પણ જતો રહે, સત્સંગ પણ જતો રહે. એક વ્યક્તિને હું નથી કહેતો કે એક બહુ મોટા સત્પુરુષ, એના દ્વારા એને સત્સંગ થયો. પહેલાં દારૂ પીતો હતો, પછી સત્સંગ થયો, એને સત્સંગ થયો, બહુ સત્સંગના 8-9 વર્ષ થઈ ગયા. પોતાનો એકનો એક દીકરો ધામમાં ગયો, એક્સિડન્ટ થયો, ધામમાં ગયો, અને એને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો એટલો અભાવ આવ્યો, સિંહાસન લઈ અને રોડ ઉપર નાખી આવ્યો. જે સત્પુરુષે એને સિંહાસન આપ્યું હતું, ભગવાનની પૂજા કરવા આપી હતી, એમને ખબર પડી, એમને બહુ દુઃખ થયું, ખરું અને આ ખોટું કર્યું, ભગવાનને ક્યાં રોડ પર નાખી આવ્યો, 4 રસ્તા ઉપર ભગવાનનું આટલું નાનું સિંહાસન એ મૂકી આવ્યો કે મારે ભગવાનનું મંદિર જોઈએ જ નહીં, કે સ્વામિનારાયણે આવું કર્યું જ કેમ. એટલી ખરાબ રીતે એ વ્યક્તિનું મૃત્યુ આવ્યું કે એનો અગ્નિ સંસ્કાર કરવા માટે કોઈ વ્યક્તિ ન જઈ શકે. એના શરીરમાં એવી ગાંઠો થયેલી હતી કે એને અગ્નિ સંસ્કાર જે કોઈ આપે
અને આ ગાંઠો ફાટે તો અમુક કિલોમીટર સુધીમાં એના વાયરસ એવા લાગે તો બીજાને પણ એ રોગ લાગુ પડી જાય એવો ભયાનક રોગિષ્ટ વ્યક્તિએ થયેલો. એને અગ્નિ સંસ્કાર એના પરિવારજનો નથી આપી શક્યા. ગામના જે પછાત જ્ઞાતિના લોકો કહેવાય એ લોકો એને આગ લગાડીને ભાગીને દોડીને ઘર ભેગા થયા. આવી દશા થઈ. પૈસા આપીને એનો અગ્નિદાહ આપવો પડ્યો. એ ગામના પછાત વ્યક્તિઓને અગ્નિદાહ આપ્યો. આવી દશા થઈ. સામાંથી એક ધીરજરૂપી ધન દીકરો ધામમાં ગયો, એકનો એક હશે. શું આ પૃથ્વી પર કોઈના એકને એક દીકરા જે ભગવાનના ભગત નથી એના જતા જ નથી? આયુષ્ય છે, વિત્ત છે, પુત્ર છે, પુત્રી છે, પત્ની છે, ધન છે, આ બધું દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ કર્મ લઈને આવતો હોય છે. એનું પ્રારબ્ધ જ 15 વર્ષનું હોય, એનું પ્રારબ્ધ જે આત્મા તમારે ઘેર આવ્યો એનું પ્રારબ્ધ જ 15 વર્ષનું છે રચાયેલું, તે 15 વર્ષથી વધારે રહેવાનો જ નથી. એનું પ્રારબ્ધ જ 15 વર્ષનું છે. એ યોગભ્રષ્ટ, માની લો તમે ભગવાનના ભક્ત છો અને કોઈ યોગભ્રષ્ટ જીવાત્મા આવ્યો તો એ યોગભ્રષ્ટ જીવાત્માને તો થોડુંક જ બાકી હોય, એ તો 5-10 વર્ષનું કામ કરીને જતો રહે. તે જતો રહ્યો એમાં તમારું કશું લૂંટાયું નથી, એ તો એનું કામ કરવા માટે આવ્યો હતો. મહારાજે તમને સુપાત્ર જાણીને તમારે ત્યાં મૂક્યો અને સમયે એનું કામ પૂરું થયું તો તરત લઈ લીધો. થોડુંક કામ પતાવી દે, ભગવાનની ઈચ્છા. ભગવાનને જે કરવું છે એ ભગવાનની ઈચ્છા. આજે આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી હોત સત્સંગની અંદર તો અત્યારે ઘણું બધું સત્સંગનું કાર્ય કરતા હોત, આપણને ખબર છે, એમના પૂર્વાશ્રમવાસીઓને ખબર હોય. પણ એનું કાર્ય એટલું જ હતું, એટલું કાર્ય એને એટલાનો અંદર પતી જવાનું હતું, એટલું પૂરું કરીને જતા રહ્યા ભગવાનની ઈચ્છા. પણ ભગવાનનો ભક્ત છે એને કોઈ પણ પ્રસંગમાં, આ તો મેં તમને એક પ્રસંગ કીધો મૃત્યુ પ્રસંગ, એવા કોઈ પણ પ્રસંગો આપત્તિ આવે ધીરજ રાખો, સ્થિર થઈ જાઓ, થોડી વાર ભગવાનને હંભારો, ભગવાનના ભજનમાં જતા રહો, ભગવાનને હંભારો, માળા કરો, ભગવાનનું નામ લો. જે મહારાજ કરશે મહારાજને કરવા દો, કરતા હશે વિચારીને કરતા હશે. ભગવાનના ભગતને આવે, હમણાં જે ગરીબ ભગત ગઈકાલ ફોન આવ્યો મને કે સ્વામી ધીરજ આખ્યાનની કથા ચાલે છે અને ખરેખર ધીરજ આખ્યાન રાખવા જેવું છે એવું લાગ્યું કે અત્યારે એ બિઝનેસ કરે છે, બિઝનેસ કરે છે એટલે એને આ બધું યાત્રામાં આવવાનું બધું ગોઠવતા હોય. તો કે ખબર નહીં, ગઈકાલે જ એમ્પ્લોયે કીધું કે અઠવાડિયામાં હવે હું નહીં રહું. લો હવે એ કે હવે બીજો ગોતવાનો ને બીજું કરવાનું ને આ બધું ગોઠવવાનું ઘણું બધું અઘરું છે, પણ આ ધીરજ આખ્યાન સાંભળીએ છીએ એટલે એમ રહેશે કે ધીરજ તો રાખવી જ પડશે. પણ મેં કીધું આ તો કંઈ ઉપાધિ જ નથી આવી, આમ તો એ તો એ હરિભગત એ સમજણવાળા છે, હું આ તો કાંઈ ઉપાધિ જ ના કહેવાય, તો રેગ્યુલર વસ્તુ છે કે તમારી સ્ટોરમાં કામ કરતો હોય એ એમ્પ્લોય ગમે ત્યારે જતો રહેવાનો હોય, તમે એને ગમે ત્યારે છૂટા કરવાના હો, અહીંયા આગળ જોબ ઉપર લે ઓફ આપે છે તો તમે હવારમાં જોબે ગયા હો તે ત્યારે હવારમાં તમને કહે કે હવેથી તમારે જોબે આવવાનું, એ અહીંની સિસ્ટમ છે. હે હા, છેલ્લે નીકળો ત્યારે 15 મિનિટ બાકી હોય ત્યારે કે આજે છેલ્લો દિવસ છે તમારો, લો આવી એ અહીંની સિસ્ટમમાં છે. તો અહીંની સિસ્ટમમાં છે, આપણે જ્યારે જોબે લાગીએ તે દી જો એ સિસ્ટમને 0.2% સેટઅપ કરી હોય, ભલે પરમેનન્ટ જોબ છે પણ 0.2% કોક દિવસ એવો આવી શકે ખરો કે 15 મિનિટ પહેલાં કહેવામાં આવે કે આજે તમારો છેલ્લો દિવસ છે. ખરી સિસ્ટમ છે ભયાનક, હા, કોકને એટેક લાવે એવી છે. પણ આપણે જ્યારે પરમેનન્ટ કહેવાતા હોઈએ ને ત્યારે જ વિચાર લેવાનું કે આવું છે જ તો કંઈ વાંધો આવે. આપણે અહીં બધા પીઆર થઈ ગયા હોય અમેરિકામાં, પણ અચાનક કાયદો આવે કે ભાઈ 1960 પછીના જેટલા પીઆર ઓન સિટીઝન થયા હોય એ બધાને પાછી મૂળ એમની નાગરિકતા આપી દો, માની લો કે એવો કાયદો આવી ગયો, તો શું? કાંઈ નહીં, આપણે જોઈએ શું? પહેરવા કપડાં જોઈએ ને રોટલા જોઈએ, તો ભગવાન તો આકાશમાંથી વરસાવશે.
મારો કહેવાનો અર્થ, દરેક વસ્તુની અંદર કોઈ ને કોઈ વસ્તુ ઘટી શકે એમ હોય, પણ આપણી પાસે એ સમયે થોડી સ્થિર થવાની શક્તિ, એનું નામ ધીરજ, પછી નિર્ણય કરવો. પછી અહીં સ્વામી કહે છે, જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘણજી. ભજન કરે એમાં વિપત્તિઓ બહુ આવે, એટલે ભજન ના કરે તો વિપત્તિ આવે નહીં. ભજન કરે અહીં કે, જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘન જી. બહુ વિપત ને વિઘન આવે ભજન કરે ને. એટલે લોકો કહે કે તમે ભગવાન ભજો તો દુઃખી કેમ? ભાઈ, દુઃખમાં જ ભગવાન સાંભળે, સુખમાં ના સાંભળે. થોડું ઘણું દુઃખ તો જોઈએ, બધું ગળ્યું ગળ્યું હોય તો ભાવે? થોડું તીખું જોઈએ, કડવું જોઈએ ક્યારેક. વિઘન આવે વન ચિંતવ્યા, સુર અસુર ને નર થકી, જોખમ ન થાય જન જેમ તેમ વાત કરવી નક્કી. વિઘન આવે, સુર થકી આવે, અસુર થકી આવે, મનુષ્ય થકી આવે, દેવતા થકી આવે, અસુર થકી આવે કે મનુષ્ય થકી આવે, ગમે એવું વિઘન આવે તો પણ કોઈ રીતે સત્સંગને જોખમ ના થાય. આપણને મળેલા મહારાજ, આપણને મળેલા સત્પુરુષ, આપણને મળેલા સંતો ભક્તોને શાસ્ત્રો ના છૂટે એવી બળભરી વાત કરવી, ઢીલી ઢીલી વાત ના કરવી. ગોહો આવે તો આવું થઈ ગયું, શું કરીએ, આવે તો પૂજા ના થાય, ભજન ના થાય, મંદિર ના જવાય, અને આવું થાય એમ નહીં. હિંમત ભરી વાત કરે. એક હરિભગતને વર્ષો પહેલાં મને ખબર છે, એને 1 મિલિયન 1.5 મિલિયનનું હાઉસ લીધું. એના કંઈક એને જે આપવાના હશે પ્રાથમિક, એવા $1,00,000 આપ્યા. અમુક મહિનાઓની અંદર હપ્તા ભરીને ઘર મેળવવાનું. પણ હરિભગતને જોબ છૂટી ગઈ. એની જોબ સારી, એને એવું કે હવે લઈ લેશું, પણ જોબ છૂટી ગઈ. જોબ છૂટી ગઈ એટલે ટેન્શન તો થઈ જાય, કારણ કે ઘરનું બાનાખત કર્યું છે, $1,00,000 આપ્યા છે. જો હવે અમુક જ ટાઈમ બાકી હતો, એમાં જો પૈસા ન આપે તો $1,00,000 એ જાય, ઘર મળે નહીં, અને જોબ ગઈ, કેવી ઉપાધિ બોલો. એ હરિભગત આજ છે, આપણા પરિવારમાં જ છે. પછી મંદિરે દોડતા આવ્યા, 10-12 વર્ષ થયા મંદિર દોડતા આવ્યા, આવીને કે મને આવું થયું. બહુ ટેન્શનમાં હતા, બહુ ટેન્શનમાં. પછી થોડી વાર કથા વાર્તા કરી, સાંભળી, પછી વાતો કરતાં કરતાં મેં કીધું, અમને આવે તમે રોજ સત્સંગમાં આવો, બેસો, રોજ રોજ આવીને બેસે, રોજ કથા સાંભળે. પછી એક દિવસ મેં વાત કરી કે તમારો પગાર કેટલો, અમેરિકામાં કોઈને પૂછાય નહીં, પણ અમે પૂછ્યું એટલે અમને તો કે મારો પગાર આટલો છે એમ. એટલે મને કે આટલો પગાર હતો. મેં કીધું બરાબર છે, કઈ સાલમાં તમે નોકરીએ લાગ્યા? તો કે 96ની સાલમાં કે 93ની સાલમાં કંઈ કીધું. મેં કીધું કે એ દિવસથી તમારો પગાર આટલો હતો, અત્યારે આટલો થયો. હવે માની લો કે તમે 93ની સાલમાં નોકરીએ લાગ્યા, એની જગ્યાએ 94માં લાગ્યા હોત તો તમારી પાસે $1,00,000 તો ઓછા જ આવત ને, પગાર તમારો 1,00,000 હોત તો. તો કે હા, 94માં લાગ્યો હોત તો મારે 1 વર્ષનો પગાર તો ઓછો જ આવે, અને 95માં લાગ્યા હોત તો કે એનાથી ઓછો આવે. તો મેં કીધું તમે 94માં લાગ્યા ક્યારે? કે તમને જોબ મળી ગઈ ત્યારે. પણ ભણી રહ્યા હોય તો ઘણા એવા હોય છે કે 1-2 વર્ષ જોબ મળતી નથી, ફર્યા કરવું પડે. તો તમે માની લો કે તમારી જોબ જ 95માં મળી હતી, તમારી જોબ 93માં મળી જ નહોતી. વિચાર કરી લો. અને એને હા પડી ગઈ, એ વિચાર કરી લીધો, ટેન્શન દૂર થઈ ગયું. ટેન્શન દૂર થઈ ગયું, લાગ ગયા તો ભલે ગયા. ભગવાન, મેં કીધું બીજું ઘર કંઈક કરશે, એ આપણા લેવાના બાકી હશે, લઈ ગયા. જ્ઞાનીને તો અનંત લોચન છે ને, જ્ઞાનીને તો બહુ આંખો હોય, થોડીક આંખો આપવી પડે. આંખો લીધી, દેખતા થઈ ગયા, બસ વિચાર બદલાઈ ગયો. 8 મહિના સુધી જોબ નહોતી, એમાં વચનામૃતનો સત્સંગ કર્યો, અને 8 મહિના વચનામૃતનો સત્સંગ કર્યો અને આજે એક સારા હરિભગત તરીકે રહ્યા.
તે દિવસથી સત્સંગની અંદર વિશેષ જોડાયા. આજે સારા સત્સંગી તરીકે રહે છે સત્સંગમાં. વિચારો, એને ફાયદો થયો, ખોટ ગઈ. આજે એવું કહે છે, હું જ્યારે 2013માં અહીંયા આવ્યો ત્યારે મને પાછા મને કહે કે સ્વામી, એ દિવસે જો દોડીને ના આવ્યો હોત મંદિરે અને સંતો પાસે તો ખબર નહીં મારા જીવની શું દશા થાત. પણ હું આવ્યો, પછી કથા વાર્તા સાંભળી, સત્સંગ કર્યો, અને 8-12 મહિના જે મને જોબ નહોતી ને એમાં જે સત્સંગ થયો, એ મને એમ થયું કે જોબ નહોતી ને એટલે મને આવો સત્સંગરૂપી મોડી મળી. આવા મહારાજ, આવા ગુરુજી, આવા સાધુ ઓળખાયા. જો મને એ જ વખતે જોબ હોત તો હું અત્યારે આવો સત્સંગી ના હોત. તો ભગવાને ફાયદો કર્યો હતો કે નુકસાન કર્યું હતું? ફાયદો જ હતો. પણ ભગવાનની ક્રિયાને ભગવાનનું કાર્ય આપણે ન સમજી શકીએ. આપણી તાકાત બહારની વાત છે. ભગવાનના કાર્યને સમજવું એ આપણા તાકાત બહારની વાત છે. એ આપણું અહિત થાય એવું કરે જ નહીં. એક સૂત્ર માઇન્ડમાં ફિટ કરી દેવું. ભગવાનનું ભજન આપણે કરીએ છીએ, ભગવાનની કંઠી આપણા ગળામાં છે, મહારાજને આપણે દિલથી ભજીએ છીએ, એ મહારાજ આપણું અહિત કરે જ નહીં. આટલું પાક્કું એક સ્ટેટમેન્ટ આપણા આત્માને સમજાવવું, એ અહિત કરે જ નહીં. ચાહે આપણને ફાંસીની સજા અપાવેલી હોય ને એમાંય આપણું હિત હોય, ચાહે આપણને હાથીના પગે બાંધી દીધા હોય ને એમાંય આપણું હિત હોય, ચાહે આપણી નિંદા થતી હોય ને એમાંય આપણું હિત હોય, ચાહે દુનિયાની અંદર ઢોલ વગાડી વગાડીને આપણા વિશેની ખરાબ વાત કોઈ કરતું હોય ને તો પણ એમાં આપણું હિત જ હોય. આપણું હિત જ છે, અહિત છે જ નહીં. મહારાજ જે કરે, જેમ કરે, જેમ કરવા દે, એ ધારે તો કોને કરવા દે? એ જો ધારે કે મારે આ કરવા જ નથી દેવું તો કોઈની તાકાત છે કે થાય? એ ધારે કે મારે આજે સૂર્યને આકાશમાં રાખવો જ નથી તો સૂર્યનારાયણની શું તાકાત છે આકાશમાં જાય? આટલા સમર્થ દેવતાઓ પણ એ પરમાત્માથી થરથર ધ્રુજે તો આ લોકની અંદર થોડી ઘણી ઉપાધિઓ કંઈક આપણે આવતી હોય એ મહારાજની ઈચ્છા વિના આવતી હશે? મહારાજ કે ભગવાનના ભક્તો ઉપર કાળ કર્મણે માયાનું જોર નથી, એને જો સજા દેવી હોય તો અમે પંડે પોતે દઈએ છીએ. એ મહારાજ દે છે, દેવા દેવી. એક સ્ટેટમેન્ટ આપણા હૃદયમાં ફિટ રાખવું, એ મહારાજ મારું અહિત થાય એવું કોઈ દિવસ ના કરે. એ જે કરશે, જેને મારું ગર્ભવાસમાં જતન કર્યું, જેને ગર્ભમાંથી બહાર આવ્યા પછી માના સ્તનમાં લોહીનું દૂધ મારા માટે કર્યું, જે પરમાત્માએ અત્યાર સુધીનું મારું આટલું શરીર સુખમય રાખ્યું, મને બધી રીતે સુખી રાખ્યો, એને આ જ દુઃખ આપ્યું હશે એમાં પણ મારું હિત જ હશે. આટલો વિશ્વાસ તો મહારાજમાં જોઈએ. એટલો જે રાખે એને ધીરજ રહે. વિઘન આવે વન ચિંત્યા, પણ જો વિચાર કરી રાખેલો હોય તો આ સત્સંગ છૂટે નહીં. આદ્ય અંતે મધ્યમાએ ભક્તે સુખ સુસુ ભોગવ્યું, સહી સંકટ ભજ્યા શ્રી હરિ એમ ચારે જુગમાં એ ચવ્યું. આદિમાં, અંતમાં અને મધ્યમાં. હવે અંતને તો આપણે જોયું નથી, પણ આદિ તો શાસ્ત્રમાં લખેલું છે, મધ્યને આપણે જોઈએ છીએ. અત્યારે ઘણા બધા ભગવાનના ભક્તો છે તો એ લોકોએ, એ ભક્તોએ શું સુખ ભોગવ્યું આ જગતનું લિસ્ટ કરો. નરસિંહ મહેતાનું સુખ, મીરાબાઈનું સુખ, મુક્તાનંદ સ્વામીનું સુખ, ગોપાળાનંદ સ્વામીનું સુખ, ગુણાનંદ સ્વામીનું સુખ, દાદા ખાચરનું સુખ, પર્વતભાઈનું સુખ, સુખના લિસ્ટ કરીએ આપણે. અરે ધર્મ ને ભક્તિનું સુખ, એમને કયા સુખ ભોગવ્યા? ભક્તિ માતાને પહેરવા સાડીઓના ટુકડાના ઠીંગડાઓ કરીને સાડીઓ પહેરવી પડી, પોતાનું શરીર ઢાંકવા માટે સાડીના ટુકડાઓને છેડાઓને આમ સિલાઈ કરી કરીને અલગ અલગ પાર્ટ, એક લીલી સાડી હોય તો એક લાલ ને ભૂરીને કાઢીને બધી ભેગી કરીને એવા પાર્ટ ભેગા કરીને ભક્તિ માતા સાડી પહેરતા. શું સુખ ભોગવ્યું છે એ લોકોએ, એનો વિચાર આપણે કરીએ કે આ આદિની અંદર થયેલા ભગવાનના માતા પિતા, બીજાના નહીં, ભગવાનના પોતાના માતા પિતા. પરમાત્મા જ્યાં પધારે ત્યાં સંપત્તિનો વરસાદ થાય. તો પરમાત્મા જેના જેના ખોડાની અંદર પ્રગટ થયા એ ભક્તિને પહેરવા માટે સાડી નહીં, શું સુખ ભોગ્યું? દાદા ખાચરને દેવું થઈ જાય, ઉધારે કોઈ દાદાને ઉધારે ગઢપુરની બજારમાં દાદાના નામે નામાના કોઈ પૈસા ના દે, નામુંય કોઈ વાનીઓ ના માંડે, એટલું દેવું થઈ ગયેલું. શ્રીજી મહારાજને પોતાના નામે
અનાજ મગાવવું પડતું, દાદા ખાચરના નામે ગઢપુરમાં અનાજ નહોતું મળતું, શું સુખ ભોગવ્યું એમને, એનો વિચાર કરીએ. અને આજે ભગવાનના ભક્તો એવા છે, લિસ્ટ આપું, કોઈને જોઈએ કે ધીરજ કેવી હોય ફોન કરજો, મને હું લિસ્ટ આપીશ કે આ ભક્તનું જીવન જોઈ આવો, આને ધીરજ કહેવાય, આને ભગવાનનો ભક્ત કહેવાય. ધીરજ સમ ધન નહીં. પૂજ્યપાદ ગુરુજી આની આગલી વખત પધાર્યા હતા અને આપણા ભક્તો આવતા હતા અને દુર્ઘટના ઘટી, છતાં પણ ઠેક અહીં સુધી હસતા મોઢે આવે, હસતા મોઢે આવે મેકનના ભક્તો, આવીને અહીં આગળ ગુરુજી પાસે આવીને ભેટે અને દર્શન માટે કેટલા તલ પાપડ, કોઈ પ્રકારનો ઉદ્વેગ નહીં, એને ધીરજ કહેવાય. ધીરજ કહેવાય. ધીરજ કોનું નામ, એ તો આદિમાં પણ છે ને અત્યારે મધ્યમાં પણ હયાતમાં પણ છે. એવા ભક્તોય છે, એવા સંત પુરુષો પણ છે જેની પાસે ધીરજરૂપી ધન છે, જેને આપણે જોઈએ એમાંથી જ આપણને ખબર પડી જાય કે આપણી તો આવી પરીક્ષા કરી જ નથી ને, આપણી કરીએ આવી કરે તો આપણે ખબર નહીં આપણું શું થાય. એટલી કઠણ પરીક્ષા ભગવાન લે તોય કાંઈ નહીં. ધીરજરૂપી ધન એ જેને રાખ્યું છે, ભગવાન એના થઈને રહે છે. માટે ભગવાનના ભક્તે ધીરજને જીવનમાં કેળવવી જોઈએ. બધી જ પરિસ્થિતિમાં આપણે ચલાયમાન ના થવા જોઈએ, સ્થિર રહેવા જોઈએ. એનું નામ ધીરજ છે. ધીરજ બહુ કામ લાગે છે. બધી બહુ વિપત્તિ તો ઠીક, કોઈ વખત કોઈ આડું અવળું ગમે એવું સાંભળીએ, કાંઈ ગમે એવું જોઈએ, ગમે તે થઈ જાય, તો એ ધીરજ હોય ને તો કાંઈ ના થાય. ધીરજવાળો હોય ને ઊભો રહે, મારું કલ્યાણ બરાબર છે, હું બરાબર છું મોક્ષના માર્ગે, એ ધીરજવાળો રહી શકે. ધીરજ વિનાનો તો 10 પાટલા બદલી નાખે, 1 કલાકમાં 10 પાટલી બદલે, એ ધીરજ વિનાનો કહેવાય. અને ધીરજવાળો સ્થિર મન કરીને એક જગ્યાએ રહી શકે, ધીરજવાળો રહે. સહી સંકટ ભજ્યા શ્રી હરિ એમ ચારે જુગમાં એ ચવ્યું. એવા ભક્તોએ શું દુઃખ શું સુખ ભોગ્યું છે, નિષ્કુળાન સ્વામી કે વિચારો. ભક્ત થાવું ભગવાનનો, રાખી વિષય સુખની આસ. કડી મોઢે કરવા જેવી છે. ભક્ત થાવું ભગવાનનો, રાખી વિષય સુખની આસ. બેઉ કામ ન બગાડીએ, થાયે ખરા હરિના દાસ. બેઉ કામ ન બગાડીએ, થાયે ખરા હરિના દાસ. નિષ્કુળાન સ્વામીનો ચાપખો વાગે ને એટલે અંદરે તમને હરખું કરી નાખે ને બહારે હરખું કરી નાખે, એક જ ગાય કરી નાખે. સ્વામી કે ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષય સુખની આસ, વિષયો મળે અને ભગવાનના ભગત થાવું, બે ભેગું થાય જ નહીં. સ્વામી કે બે કામ ના બગાડશો ભલા થઈને, કા વિષયો ભોગવી લો, ભગવાનના ભગત મટી જ જાવ હાવ, અને વિષયને ભોગવી લો, અને કા પછી ભગવાનના ભગત થાવું છે તો નક્કી કરો કે વિષયનું સુખ મળવાનું જ નથી, દુઃખ જ આવશે અહીંયા આગળ, વિષયનું સુખ મળે જ નહીં, આવું નક્કી કરીને ભગવાન બાજુ આમ લાગી જાઓ. પણ સ્વામી કે બે ના બગાડશો, નથી ભગવાનના ભગત થવાની અંદર હરખું કરતા અને નથી વિષય ભોગવવામાં જતા, કારણ કે ભગતના માર્ગે હાલે એટલે ઓલી બાજુ મજા ના આવે અને ઓલી બાજુ મજા લેવા જાય તો ભક્તિમાં મજા ના આવે. એટલે સ્વામી કે બે હાવ નોખું જ છે, નક્કી કરો કે વિષય સુખ લેવું છે તો કંઈ વાંધો નહીં, આ સત્સંગ તો સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી રહેશે, ભોગવી લો, આવતા જન્મે ફરી ગોગ મળશે સાધુ, ફરી પાછો કોઈક સત્સંગ મળી જાય ભગવાનની કૃપાથી, ફરી કરશું. ચાલો ભાઈ, આ આટલા જન્મોથી વિષય સુખ ભોગવ્યા, આગળ કેટલા ભોગવ્યા છે, તો મધ્યના 47માં વચનામૃતમાં મહારાજ કહે છે, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને ઉપરથી હાંબેલાના ધાર જેવો વરસાદ થતો હોય અને એ કોઈ દી ભરાય, એમ વિષયો તો જીવે જન્મો જન્મથી આગલા કરોડો ને અબજો જન્મો ને ખરબો જન્મની અંદર કેટલા વિષયો ભોગવ્યા છે, હજુ તૃપ્તિ નથી થઈ, હજુ એવું લાગતું હોય કે આ જન્મે પૂરું થઈ જાય તો હજુ સ્વામી કહે છે ભોગવી લો. પણ સ્વામી કે બે કામ બગાડવું નહીં, ભગવાનના ભગત થાવું તો માથું મૂકીને થાવું, વિષયનો ત્યાગ કરીને થાવું. કારણ કે દુઃખ તો આપણને કયું લાગે છે, વિષય આપણને જે ન મળે એ જ આપણને દુઃખ.
આપણે જે સંકલ્પ કર્યો કે આટલું ધન મળવું જોઈએ, આટલું આ થવું જોઈએ, એવું ન થાય, એ જ દુઃખ, એ જ દુઃખ. પણ ભગવાનના ભક્તે તો વિષયને જ દુઃખ માન્યું હોય એટલે એને શું લાગે? એને તો કાંઈ ના લાગે. એને તો ઉપર નરસિંહ મહેતાને ઘરવાળા ધામમાં જતા રહ્યા, નરસિંહ મહેતાને બધું લૂંટાઈ ગયું, તો નરસિંહ મહેતાએ શું કીધું? ભલ્યું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. લો, એનું કંઈ ગયું? કાંઈ ના ગયું. કારણ કે એને આશા જ નહોતી, એને તો જાય એમાં સારું હતું. વેરાભાઈને 22 જણ ગયા તો કંઈ થયું? કારણ કે એને જાય એમાં સારું હતું, નવરો થાવ ભગવાન ભજાય. આપણે એટલા બળિયા ના હોઈએ તો કાંઈ નહીં, મહારાજ આપણી એવી પરીક્ષા નહીં કરે. પરંતુ વિષય સુખની આશા અને ભગવાનના ભગત થઈએ, બે ભેગું નહીં થાય. કા ભગત થઈ જઈએ, કા વિષયનો ત્યાગ કરી દઈએ, બેમાંથી એક. કા વિષય ભોગવી લઈએ, કા ભગવાનના ભગત થઈ જઈએ. બેઉ કામ ન બગાડીએ, થઈએ ખરા હરિના દાસ, ખરેખરા ભગવાનના ભક્ત થઈએ. અતિ મોટું કામ આદરી વળતો કરીએ વિચાર, એ તો અર્થ આવે નહીં, વળી ઠાલો ખોવાય કાર. આટલું મોટું કામ આદરી દીધું ને પછી વિચાર કરે કોઈ એવો હોય કે 10 મિલિયનનો બિઝનેસ લેવાની અંદર વિચાર કર્યા વિના બિઝનેસ લઈ લીધો ને બિઝનેસ કર્યા પછી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરશું? અરે ભલા માણસ આવડું મોટો બિઝનેસ કરવા ઉતરે, આવડી મોટી લોન લે, તો પહેલાં બધાએ પ્લાનિંગ કરવા જોઈએ. વર્ષ સુધી વિચારને કોણ તન કહે છે કે લઈ લે આજને આજ? વિચાર, કેલ્ક્યુલેશન કર, નેગેટિવમાં જશું તો શું થશે, આ નહીં ચાલે બિઝનેસ તો આનો હપ્તો કેમ ભરાશે, વિચારો. પણ સીધા જ કૂદી પડીએ અને પછી ચિત્રી દીધા પછી વિચાર કરીએ કે આવે શું, એવું ના હોય, એવું ના હોય. પ્રથમથી વિચાર કરવો પડે, પહેલેથી કરવો પડે. અને બધો કરેલો હોય ને તો ટાઈમે ધીરજ રહે, નહીં તો ટાઈમે ધીરજ રહે નહીં, ના રહે ટાઈમે ધીરજ. માટે બધું વિચાર લેવું પડે. સ્વામી કહે નહીં તો એવું થાય, આવડું મોટું કામ આદરી દીધું, ક્યાં જવાનું? તો કે અક્ષરધામમાં જવાનું. એક અહીંથી આપણે એક યાત્રા કરવા જવું હોય તો એ કેટલી તૈયારીઓ કરવી પડે છે, કેટલી ઈમેલો અમારે કરવી પડે છે, કેટલું તમારે કોમ્યુનિકેશન કરવું પડે છે, કેટલી મહેનત કરવી પડે છે, કેટલું એના આયોજનની અંદર ભોગ આપવો પડે છે, અને તોય પણ કેટલા કડક સૂચનો એમાં લખવા પડે છે કે આમાં ગમે તે થઈ શકે છે. તો અક્ષરધામમાં જવું પડે, એની કોઈ સિચ્યુએશન નહીં થતી હોય. અક્ષરધામમાં એટલું મોટું કામ આદરી દીધું છે તો એની અંદર તો ઘણું બધું આવે. તો શું આવે? તો બસ પૂર્વેના ઇતિહાસો જોઈ લેવાના કે આટલું આટલું આવે, અને પછી વિચારીને પછી નક્કી કરવું કે મારે હવે અક્ષરધામમાં પહોંચવું છે. આ તો બધાએ હૈસો હૈસો કરીને ઉતરી જઈએ આપણે, પછી વિચાર કરવા બેસે. સ્વામી કે આબરૂ જાય કે આપ ખરો હારો હારો કરીને ઉતરી ગયો અને પછી પાછો વળ્યો. રે હોરે હોરે યુદ્ધે નવ ચડીએ, અને ચડીએ તો કટકા થઈને પડીએ. કાર જાય ને કામ ન થાય, વળી જાય ખાલી ખેપ, એવું કામ આદરતા કહો કેને આવ્યું ઠેપ. સ્વામી કે આબરૂ જઈને કામ ના થાય અને ફેરો જન્મ હાવ આપણો ખોટો જાય, આવું કામ આદરતા સ્વામી કે કોને સુખ થાય? માટે આપણો જન્મ ખરાબ ના થાય, આ છેલ્લો જન્મ થઈ જાય, મહારાજ રાજી થઈ જાય, અનાદિ મુક્તોની પંક્તિમાં બેસી જવાય, એક જ લક્ષ બાંધીને હજારો વિઘ્ન આવે ને ટપી જવા, બસ. હમણાં જ એક ભક્તનો પત્ર મેં નહીં 2 મહિના પહેલાં વાંચ્યો હતો, ત્યારે ભક્તે પત્રમાં શું લખ્યું કે જે કાંઈ મહારાજને જેટલી પરીક્ષા કરવી એટલી કરી લે, પણ છેલ્લો જન્મ કરી લેવો છે, બસ. આ બધા સુખ દુઃખ રૂપી બધા નદીઓ તળાવો બધું ઓળંગી જવું છે, પણ મહારાજ સુધી પહોંચી જવું છે. 7 પેઢીમાં કોઈને સત્સંગ નહોતો, પહેલી જ વખત મને સત્સંગ થયો છે. છેલ્લા 12 વર્ષનો સત્સંગ છે, પણ બસ હવે અક્ષરધામમાં પહોંચવું છે. કેવી હિંમત! એને કેટલું વિચારી રાખ્યું હશે, શરીરની અંદર કેવા પ્રકારના રોગો છે, છતાં પણ કેવો વિચાર મજબૂત કરી રાખ્યો હશે, નહીં તો ઢીલો થઈ જાય વ્યક્તિ. એવું એટલે વિચારને પામી રાખવું પડે. માટે તાવે ગાવ જેમ ઘનના ઘન લગાડે છે લુહાર,
તકચુ કે જો તાતણી તો સાંધો ન થાય નિર્ધાર. લુહારને બે આમ હાંધા કરવાના હોય તો ખરેખર ઉતપેલું લોટું હોય અને એની ઉપર જો ઘન વાગે તો જો હાંધો થઈ જાય, પણ જો લોટું એક બાજુનું ટાઢું થઈ ગયું અને પછી ઘન મારે તો ન થાય. એમ ધીરજ રૂપી આ છે ને લુહારનો ઘન, એ ધીરજ રૂપી ઘન ક્યારે વાગવો જોઈએ કે જ્યારે જરૂર પડે, દુઃખ આવે ત્યારે વાગી જાય તો ભગવાન આરે જોઈન્ટ છેડો રે, સત્સંગ આરે જોઈન્ટ છેડો રે, નહીં તો આ સત્સંગથી દૂર થતા જઈએ આપણે, ભગવાનનો વિશ્વાસ ડગી જાય, ભગવાનમાંથી પાછા પડી જઈએ, સંતમાંથી પાછા પડી જઈએ, સત્સંગમાંથી પાછા પડી જઈએ, અને પછી તો કાંઈ ઉપરથી દુઃખ જ આવે. જે લોકોને સત્સંગ નથી ને એ બધાને દુઃખ જ આવે જ જાજુ. સત્સંગની અંદર આવવાથી એ વાત સાંભળવાથી વ્યક્તિને ધીરજ રહે, અને સત્સંગ ના હોય ને તો ધીરજય ના રહે, કુસંગમાં હોય એને ધીરજ ના રહે. ભગવાનનો ભગત હશે ને, તમે જો ગમે એવું દુઃખ આવશે ને તો આખરે સાધુ પાસે જશે, સાધુને વાત કરશે, સંતોની વાત સાંભળીને થોડી હૃદયમાં શાંતિ થશે. એનો એ જો કુસંગમાં હોય ને તો સોનું સૂઈ કરી દીધું હોય એવું થાય. માટે ભગવાનના ભક્તોએ એવું ના વિચારવું કે અમે ભજન કરીએ એટલે દુઃખ આવે જ નહીં, એવું ના વિચારવું કે આપણે ભગવાનના માર્ગે ચાલે એટલે કોઈ પ્રકારની ઉપાધિ આવે જ નહીં, આપણે આવે. સોડીનું કાંટે મટાડે એ વાત નક્કી છે, પણ કાંટો તો આવે ને ભલા, આપણે તો કાંટોય નથી જોતો, ફૂલની પથારી જ જોઈએ છે. એવું તો બને જ નહીં. ભગવાનના માતા પિતાને નથી ફૂલની પથારી મળી તો આપણે કોણ? આપણે કેવી રીતે દાવો કરી શકીએ કે હું મહારાજ તમારો થયો? ભગવાનના માતા પિતાથી આપણે કોઈ અધિક છીએ ખરા? ધર્મને ભક્તિ કરતાં આપણે અધિક છીએ ખરા? સ્વયં જે ભક્તિનું સ્વરૂપ છે એ ભક્તિ પોતે, મૂળ ભક્તિ, મૂળ ધર્મ, એનાથી આપણે તો કોઈ મહાન નથી. છતાં પણ જો એને કોઈ દેતા હોય, દાદા ખાચરથી તો વાલા આપણે નહીં હોઈએ, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીથી વાલા તો આપણે નહીં હોઈએ, એવાને જો એવું આપ્યું તો આપણે કોણ? આપણું તો થોડું તો લે જ ને, થોડું પેપર લે ને, એના જેટલું ના લે, થોડું તો લે. દાદા ખાચરે માગી જ દીધું છે મહારાજ પાસે, મહારાજ મને વરદાન આપો કે તમે જેવી મારી પરીક્ષા લીધી ને એવી પાછળ કોઈ ભક્તોની નહીં લો, આવું માગી જ લીધું છે દાદા ખાચરે. એટલે આ બધું થોડું વિચાર્યું હોય ને તો આપણી તો પાપા પગલી જેટલી, કેજીના વિદ્યાર્થીની પરીક્ષા કેટલી હોય એ તો વિચારો. વી આર કેજી સ્ટુડન્ટ, આપણે બધા કેજીના સ્ટુડન્ટો છીએ. આ તો કોલેજની વાતો છે, અહીં જે પરીક્ષા કરવાની સમજણની વાત આવે છે કોલેજની છે, અને આપણે બધા વિદ્યાર્થી શાના છીએ? કેજીના. તો કેજીના વિદ્યાર્થીની શું પરીક્ષા? કેજીનો છોકરો તમને કહે કે મારી કાલે પરીક્ષા છે, તમે શું વિચારો કે આને શું પરીક્ષા? બિસ્કિટ ખાવાની પરીક્ષા હોય આને, બીજી શું પરીક્ષા હોય? જ્યુસ પીવાની પરીક્ષા હોય, પીઝા ખાવાની પરીક્ષા હોય, કેટલા પીઝા વધારે ખાશે, બહુ બહુ તો એબીસીડી ઘૂંટવાની પરીક્ષા હોય, બીજી હું પરીક્ષા કેજીના વિદ્યાર્થીને? પણ કેજીનો વિદ્યાર્થી એમ કે મારે પરીક્ષા છે, હું પરીક્ષા આપીને આવ્યો એમ. એમ આપણે કહીએ ને કે મેં બરાબર દુઃખની અંદર નિષ્ઠા રાખી તો શાસ્ત્રોને એને બહુ મોટા અને ઊંચા હોય ને એને એમ લાગે કે ઓહો આ તો કેજીનો વિદ્યાર્થી છે, કેજીની પરીક્ષા. હા, અત્યારે લેતા હશે, કોઈક એવા હશે કોલેજમાં એની લેતા હશે, ગણતરીના હોય તો ખરા જ ને, પૃથ્વી વાનની થોડી હોય, પણ આપણી તો કેજીની જ પરીક્ષા લે. આપણે વિદ્યાર્થી જ કેજીના છે તો આપણને પીએચડીનું પેપર આપે જ નહીં ને, આપણને કોલેજનું પેપર દે જ નહીં ને, જેનો વિદ્યાર્થી એનું પરીક્ષા થાય. હવે જો સ્વામી જ કહે છે પોતે, જો ને મોરે જેવું એ મોંઘું હતું એવું મોંઘું નથી જો આજ, પ્રહલાદની પેઠે આપણને નથી કસતા મહારાજ. આ તો નિષ્કુળાન સ્વામીનો સિક્કો લાગ્યો. સ્વામી કે જો આગળ આવું મોંઘું હતું, ભગવાનને રાખવા મોંઘા હતા, સત્સંગ રાખવો મોંઘો હતો, ભગવાન સંત શાસ્ત્રને સાચવવા મોંઘા હતા, આવી પરીક્ષાઓ થતી, પણ નિષ્કુળાન સ્વામી એમ કે છે પ્રહલાદની પેઠે આપણને નથી કસતા મહારાજ. આપણને પ્રહલાદની જેમ કસ્યા, પ્રહલાદની જેટલી કીધી એમાંનું એક પણ આપણે દુઃખ આવ્યું છે અત્યાર સુધીના દુઃખનું લિસ્ટ કાઢો, એક પણ આવ્યું છે? નથી આવ્યું. અને હવે જે થશે એમાંય આવે એવું લાગે. સ્વામીએ સિક્કો માર્યો, નથી કસતા મહારાજ, નહીં કસે.
આ તો સ્વામી 200 વર્ષ પહેલા લખે છે કે નથી કસતા મારા, જે દી મહારાજે દાદા ખાચર ને બધાને કસ્યા તે દી લખ્યું છે સ્વામીએ કે નથી કસતા મહારાજ. તો આપણે તો શું કસની જ કરીએ છીએ, કાંઈ નહીં, પીઝા ખાવાની હરીફાઈમાં ઊભા છે. આપણી પરીક્ષા કઈ, પીઝા કેટલા વધારે ખાય એનો પહેલો નંબર આની પરીક્ષા, પાણીપુરી કેટલી વધારે ખાય આવી પરીક્ષા આપણી. પછી પેલી પરીક્ષામાં પાસ થવા થોડી જાજી ખાધી હોય પેટમાં તો દુખે જ ને, દુખે. બાકી આપણી કોઈ એવી બહુ મોટી પરીક્ષાઓ નથી, ખરેખર નથી. પેખો ભક્ત પ્રહલાદને જે જે પડ્યા એને દુખ, વેઠી બહુ કહુ વિપત્તિ રયા હરિની સન્મુખ. સ્વામી કે પ્રહલાદનું આખ્યાન વિચારો ને જોવો, એને જે દુઃખ પડ્યા છે એનો વિચાર કરો, એને જે વિપત્તિ આવી છે એને કેવી રીતે વેઠી એનો વિચાર કરો, અને તોય ભગવાનને સન્મુખ રહ્યા, ભગવાનને ના છોડ્યા એની કલ્પના તો કરો. સ્વામી કે બસ આમાંનું આપણે કશું નથી આવતું, તોય આપણને કેમ ભગવાનમાં ડગમગાટ થઈ જાય, આપણને કેમ સત્સંગમાં ડગમગાટ થઈ જાય, આપણને કેમ મહારાજમાંથી વિશ્વાસ ઉઠી જાય, કેમ આપણને એમ થાય ભગવાન આમ કેમ નથી કરતા ને આમ કેમ નથી કરતા, એવા શુલ્લક વિચારો, તુચ્છ વિચારો, આપણી લાયકાત કરતાં વધારે પરમાત્માનું પરિમાણ કરવાની આપણને કેમ ઈચ્છા થાય. આપણે કોણ વિચારવાવાળા ભગવાનને આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ના કરવું, આપણે કોણ? એ સ્વતંત્ર છે, પરમાત્મા છે, એને જે ઈચ્છા થાય એ કરે, માલિક છે. આવી આપણી લાયકાત કરતાં આપણને વધારે વિચારો કરવાની, વધારે એનાલિસિસ કરવાની કેમ ટેવ પડે છે પરમાત્મા ઉપર, પરમાત્માના સત્પુરુષો ઉપર? કારણ એ છે કે આપણને ધીરજરૂપી ધન નથી હોતું. ધીરજરૂપી ધન જો આપણી પાસે હોય, આપણે જીભે શું સંકલ્પરૂપી લેંગ્વેજમાં પણ ન કહી શકીએ કે મહારાજ આવું કેમ. સંકલ્પની અંદર પણ એમ જ થાય, એ નાથ જે કરતા હશે, જેમ કરતા હશે, મારું હિત જ કરતા હશે, બીજાનું પણ હિત જ કરતા હશે, એ જે કરવા દેતા હશે એમાં મારું હિત જ કરતા હશે, આમ જ જનાયા કરે. એનું નામ ભગવાનને અંતર્યામી રૂપે કરતાપણે સ્વીકાર્યા કહેવાય. એનું નામ ધીરજ સહિત ભગવાનને ભજ્યા કહેવાય. માટે પૂર્વેના ભક્તોના આખ્યાન વિચારીને સ્વામી કે ભગવાનને સન્મુખ રહેવું. એ લોકો કેટલા દુઃખ વચ્ચે ભગવાનને સન્મુખ રહ્યા. એકાએક વિવેકે ટેક એવું કામ એને આદર્યું. એક ભાઈની વાત યાદ આવી ગઈ. એક ભાઈ, એનું ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ગયું, તો ભાઈ ગાડી લઈને જતા હતા, લાયસન્સે એક્સપાયર થઈ ગયેલું, પોલીસે પકડ્યા, એટલે ભાઈ લાયસન્સ એક્સપાયર, સારું શું સ્ટેટસ છે તમારું? ગ્રીન કાર્ડ એક્સપાયર. સીધા જ ભગવાન પાસે મંદિરે. ભગવાન છે જ નહીં કે ભગવાન છે જ નહીં. એટલે ભાઈ ભગવાન કેમ નથી? 12 વર્ષ થયા, કેમ ભગવાન નથી? અરે પણ મારું ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ગયું, મને યાદ કેમ ના કરાયું મહારાજે? મારું લાયસન્સ એક્સપાયર થઈ ગયું મહારાજે, મને યાદ ના કરાયું કે આને તારે રિન્યૂ કરાવવાનું છે, આ છે તે છે. એટલે ભગવાન તો છે જ નહીં. તમે સાધુ હાચા બધાય, પણ ભગવાન નથી. હોય તો આવું થાય જ નહીં. મેં કીધું ભલા આવો શબ્દ બોલાય નહીં, ભગવાન નથી, ભગવાન નથી તો અમે ક્યાંથી હોય, એના વડે તો અમે છીએ. તું એક કામ કર, આ ભગવાનનું કામ નથી. શિક્ષાપત્રી મહારાજે એવું નથી કીધું કે તમારું બધું રિન્યૂ કરાવવાનું બધું હું યાદ કરાવીશ, એ તો તમારે યાદ કરવાનું હોય. મહારાજે એવું કીધું છે કે હું યાદ કરાવીશ તમને? વરદાન માંગ્યા એમાં કીધું મારા ભગતના બિલ ભરવાનું હું યાદ કરાવીશ? એવું બધું ભગવાન જો તમારું બધું એ લઈને બેસે તો ભગવાન પછી પોતાના ભક્તોને શું કેદી આપે? તમારા બિલ ભરવાનું જ યાદ કરવાનું, તમારું રિન્યૂ કરવાનું યાદ કરવાનું, એ તો તારે યાદ રાખવું જોઈએ, લખી રાખવું જોઈએ ને ક્યાંક. ને અહીંયા આગળ આપણે આ ફાયરનું બધું ઇન્સ્પેક્શન ને બધું કરાવવાનું હોય તો ઘનશ્યામ મહારાજ યાદ કરાવે કે મહારાજ કે ભાઈ હવે ફાયરના આ બધા ડબલા બદલાવાના છે, ઇન્સ્પેક્શન કરાવવાનું છે, તો તમારે કોમ્પ્યુટરમાં નાખી રાખવું જોઈએ. આ કોમ્પ્યુટર શું કરવા દીધા તમને? કાર્યકર્તાઓ શું કરવા બનાવ્યા છે? એ તમારે યાદ રાખીને કરવું જોઈએ. બધું ભગવાનને એટલું આટલું મોટું કમઠાન ઓછું હાંકે છે તો હજુ આ બધું આપણે આપવાનું છે? મેં કીધું તું લોયર ગોત, કોઈ લોયર ગોત. અરે હવે ના થાય સ્વામી, આમ થઈ જાય તેમ થઈ જાય, મારે ગાડી વિના હવે ઘેર બેહવું પડશે, કેટલો પ્રોબ્લેમ પોઈન્ટ મળે, આ થયું, બધું જ થાય. તું ગોતતો ખરો કોક? તો ભાઈ લોયર ગોતવા નીકળ્યો. લોયર ગોતવા ગયો, પેલા લોયરે તિલક ચાંદલો જોયો, એને કંઈક ભગવાન વસ્યા હશે તો 1200-1500 ફી લેતો હશે, એની જગ્યાએ 500 ફી લીધી.
કે તારો તિલક ચાંદલો છે એટલે 500 ફી અને બાકી ઇમિગ્રેશનની ફી ને બધું ભર્યું ને 10 દિવસ 15 દિવસમાં બધું થઈ ગયું. પછી મંદિર આવ્યો, સ્વામી ભગવાન હાચા ભગવાન હાચા ભગવાન. મેં કીધું ભગવાન ભલા, તારું એક એક્સપાયર થઈ ગયું ભગવાન ખોટા, તારું થઈ ગયું ભગવાન હાચા, તારા કહેવાથી ભગવાન હાચા ને ખોટા થોડા થાય છે. થોડી ધીરજ તો રાખ, કોઈક પરિસ્થિતિ ઊભી થાય તો થોડી ધીરજ રાખીને આપણે, હવે બાળક જેવું લાગે આપણને કે થોડુંક તારું થયું ભગવાન નથી, થોડુંક થયું ભગવાન છે, આવું તો કંઈ સ્ટેટમેન્ટ હોતું હશે. પછી મેં એને બરાબર, પછી તો થઈ ગયું એટલે ડોઝ ખમે એવો હતો, પછી એને કલાક બે કલાક ડોઝ આપ્યો. મૂકું થોડું વચનાવું તો વાંચ, નહીં તો ઉડી જશે સત્સંગ. આજે તો સાધુ હારે એ જ છે, ટક્યો કાલ નહીં ટકે. કહેવાનો અર્થ એ છે કે આપણું કંઈ દુઃખ આવી ગયું ને કાંઈ ના થયું ભગવાન નથી, કંઈક આપણું ધાર્યું થયું ભગવાન છે, એવું સ્ટેટમેન્ટ ના હોય. આપણું ધાર્યું હોય નથી થયું, મહારાજ મારી જોડે છે, એ જે કરતા હશે હિત જ કરતા હશે, સારું જ કરે, ખરાબ શા માટે કરે. એ દુનિયાના ભાવ ખરાબ વ્યક્તિનું સારું કરવા ઈચ્છે છે તો હું તો ભગત છું, મારું કેદી ખરાબ કરે, આટલો વિશ્વાસ. એકાએક વિવેકે ટેક એવું કામ એને આદર્યું, નિષ્કુળાનંદ કે નાથે તેનું ઘણું ઘણું ગમતું કર્યું. એકાએક વિવેકે એક જ ટેક એને આદરી રાખી પ્રહલાદજીએ નિષ્કુળાનંદના નાથે બધું ઘણું ઘણું એનું ગમતું કર્યું. જે ભગવાનનો ભક્ત વિપત્તિમાં પણ ભગવાનને રાખે છે, ભગવાન એની ઉપર એક દિવસ એવા રાજી થાય છે, એવા રાજી થાય છે, એવા રાજી થાય છે, એના બંધનમાં અખંડ આવી જાય છે. ભગવાનને પછી એવા ભક્તને છોડવો ગમતો નથી, જેમ મારા દાદા ખાચરના બંધનમાં આવી ગયા, જે ક્યાંય ના બંધાય લાડુબાને જીવબાના બંધનમાં આવી ગયા, જે આખી પૃથ્વી પર ન બંધાના એ મુક્તાનંદ એના બંધનમાં આવી ગયા, એવા પરમાત્મા હેતરૂપી દોરીએ કરીને, એની નિષ્ઠારૂપી દોરીએ કરીને, એની ધીરજરૂપી દોરીએ કરીને ભગવાનના ભક્તને વશ થઈ જાય છે. અહીં આગળ સ્વામી એવી વાત લખે છે, કડવું 10 પૂર્ણ થયું છે ઘનશ્યામ મહારાજની, જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.